જામનગરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં પોલમપોલ ચાલતા હોવાના વિપક્ષના આરોપો તથા આ મુદ્દે કમિશનર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યા પછી યુદ્ધના ધોરણે કેનાલની સફાઈનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જામનગરમાં રણજીત સાગર રોડ પર જાહેર માર્ગ પર ડિવાઈડર પર લગાડવામાં આવેલ ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવી રીતે ઘણી જગ્યાએ ગેરકાયદે હોર્ડિંગ્સ લગાડેલા હોય છે, જેના ઉપર તંત્રનું ધ્યાન મોડે મોડેથી જાય છે. ત્યારે આ હોર્ડિંગ્સ લગાડનારાઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય છે કે કેમ એ પ્રશ્ન છે. તંત્ર મોડે મોડે માત્ર હોર્ડિંગ્સ હટાવી લેવાથી સંતોષ માને ત્યાં સુધીમાં તો ફ્રીમાં ગેરકાયદે એડવર્ટાઇઝમેન્ટનો હેતુ પાર પડી ગયો હોય છે. જામનગરમાં પીએન માર્ગ પર જીજી હોસ્પિટલ પાસે રસ્તા પર કોઈ વાહનમાંથી કેમિકલ ઢોળાતા અકસ્માતો સર્જાયા હતા. કેમિકલ ઢોળાયેલા માર્ગ પરથી પસાર થતા કેટલાક વાહન ચાલકો સ્લીપ થયા હતા. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 9 વર્ષ પૂર્ણ થતાં હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પત્રકારો સાથે સંવાદ કરી મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવવાની સાથે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાભાર્થે તેમના દ્વારા થઈ રહેલા વિવિધ પ્રયાસો અને તેના પરિણામો ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટથી ઓખા તથા પોરબંદરથી કાનાલુ સુધીનું ઇલેક્ટ્રિફિકેશનનું કાર્ય પૂર્ણ થઈ ગયાનું તથા ડબલ ટ્રેકના કાર્યની પ્રગતિ અંગે જણાવી સાંસદ દ્વારા હાલારને પણ વંદે માતરમ ટ્રેન મળશે એવી દ્રઢતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે હાલારવાસીઓને પણ લાંબા અંતરની અને વ્યસ્ત રૂટોની હાઈસ્પીડ અને આધુનિક ટ્રેન મળશે. નોબત દ્વારા આયોજિત ગુજરાત વિધાનસભા ચૂંટણી સ્પર્ધામાં વિજેતાઓ નિશ્ચિત કરવા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના હસ્તે લકી ડ્રો કરવામાં આવ્યો હતો. નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી તથા નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી, દર્પણભાઈ માધવાણી તથા મીડિયા પર્સન ચિત્રાંગદ જાનીની ઉપસ્થિતિમાં યોજાયેલા ડ્રોમાં સંપૂર્ણ સાચા જવાબોવાળા વિજેતાને 21,000 તથા અન્ય વિજેતાઓને પણ રોકડ તથા આશ્વાસન પુરસ્કારોના લાભાર્થીઓ નિશ્ચિત થયા હતા.